दोस्तों आगळ वधीए पहेला सब्सक्राइब बटन जरूरथी दबावो अने हाँ बेल बटन पण दबावो जेथी अमारा अपलोड करेला दरेके दरेक वीडियो तमने सौथी पहेला अने जल्दी मळी शके। स्पर्धेनो दाखला नंबर 5.11। एक ट्रक स्थिर स्थितिमांथी शुरू करी अने 2 मीटर प्रति सेकंडनी प्रवेगी गति करे छे। 2 मीटर प्रति सेकंड स्क्वेरनी प्रवेगी गति करे छे। टी बराबर 10 सेकंडे ट्रकनी ऊपर उभेली एक जमीनथी 6 मीटर ऊंचाई एक व्यक्ति पत्थर पड़वा दे छे। बराबर तो टी बराबर 11 सेकंडे पत्थरना वेग अने प्रवेग केटला हशे। सर सिचुएशन ने थोड़ी एनालाइज करी आकृति द्वारा એટલે વધારે ખ્યાલ આવે। માની લો કે આ એક રસ્તો છે, કોઈ ટ્રક જઈ રહ્યો છે, ટ્રક જઈ રહ્યો છે, ધારી લો કે આ પ્રમાણે ટ્રક જઈ રહ્યો છે। હવે ટ્રકની પાછળથી અહીંયા ઉભેલ કોઈ એક વ્યક્તિ અહીંયાથી એક પદાર્થને પડવા દે છે। બરાબર આ ટ્રકની પાછળ જે સામાન હોય છે સામાનમાંથી અહીંયાથી એક પદાર્થને પડવા દે છે। પણ આ ટ્રક નો પ્રવેગ આપી દીધો છે, એ એક્સેલરેશન કેટલો આપી દીધો છે આપણને 2 મીટર પર સેકન્ડ, 2 મીટર સેકન્ડ રેશિયો -2 એ ઇક્વલ ટુ 2 મીટર સેકન્ડ રેશિયો -2। તો આ જે સામાન ટ્રક જઈ રહ્યો છે તો આ પદાર્થ જ્યારે અહીંયા પકડી કોઈ ઊભો હશે ટ્રક પર તો એ પદાર્થનો વેગ કેટલો હશે, કેટલો ટ્રકનો વેગ કેટલો હશે, કેટલા વ્યક્તિ ટ્રક આ તરફ જઈ રહ્યા છે તો પદાર્થનો એક્સ દિશામાં વેગ, કારણ કે આ એક્સ દિશા આપણે અહીંયા આગળ આ એક્સ દિશા લઈ લઈએ અને ઉપરની કઈ લઈ લઈએ વાય દિશા, તો પદાર્થનો એક્સ દિશામાં વેગ શું લખી શકીએ, Vx ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ ગણીએ તો એનો વેગ 0 છે, પ્રારંભિક વેગ કેટલો હોય 0 હોય, તો એને આપણે શું લખીશું 0 પ્લસ ax કેટલો છે 2। અરે અહીંયા 10 સેકન્ડ માટે વિચારી, કેટલા સેકન્ડ માટે t બરાબર 10 સેકન્ડ માટે ત્યાં સુધી એ શું છે સ્થિર છે, તો અહીંયા 10 લઈ લઈએ તો vx બરાબર કેટલા થશે 20 મીટર સેકન્ડ રેશિયો -1। તો પદાર્થ 10 સેકન્ડ સુધી પકડી રાખેલો છે તો એનો વેગ કેટલો થશે 20 મીટર પ્રતિ સેકન્ડ એટલે પણ 11મી સેકન્ડે એને છોડી દેવામાં આવે, 11મી સેકન્ડે છોડી દેવામાં આવે t બરાબર 11મી સેકન્ડે છોડી દેતા અગિયારમી સેકન્ડે છોડીએ તો પદાર્થ તો અધો દિશામાં તો એક જ સેકન્ડ સુધી ગતિ કરશે, ત્યાં સુધી તો એ સ્થાને હતા, તો t બરાબર 11 - 10 બરાબર 1 સેકન્ડ સુધી આ પદાર્થ ક્યાં ગતિ કરશે, નીચેની તરફ ગતિ કરશે। અધો દિશામાં ગતિ કરશે તો અધો દિશામાં તો કઈ ગતિ કરે છે, મુક્ત પતન વાળી ગતિ કરે બરાબર, તો મુક્ત પતન વાળી ગતિ કરે તો એ કઈ હશે y, તો vy = v0y + ayt, y દિશાની ગતિ કરી સ્થિર મુક્ત પતન છે એટલે શરૂઆત કેટલે હતું 0, તો આને શું લઈ લઈએ 0, ay ay ની જગ્યાએ કેટલા લઈ લઈએ ઓફકોર્સ g લખાય ને, તો g ની કિંમત કેટલી અહીંયા આપણને કેટલી લેવાનું કહ્યું છે 9.8 જ કહ્યું છે, that is 9.8 અને સમય કેટલો છે 1 સેકન્ડ, તો vy = 9.8 મીટર સેકન્ડ રેશિયો -1 vy મળી ગયું। તો ચલો હવે પરિણામી વેગ, પદાર્થનો પરિણામી વેગ v = શું થશે vx + vy, સદિશ સ્વરૂપે આપણે લઈ શકીએ કારણ કે એક x દિશામાં એની ગતિ આ પ્રમાણે હતી અને એક y દિશામાં એની ગતિ આ પ્રમાણે હતી, તો બોલો પરિણામી ગતિ કેટલી મળશે, એનું મૂલ્ય નહીં 9.8 જ લેવાનું છે,
આપણને નહીં, આ દાખલાની અંદર આપણને કહ્યું નથી એક ટ્રક 2 મીટર પ્રતિ સેકન્ડ, આખા દાખલામાં જોઈ લો 109 પેજ પર. હા, જીનું મૂલ્ય 10 લેવાનું છે એમ કહ્યું છે, બરાબર. પણ એ સંખ્યાની ગણતરી માટે અહીંયા આપણે કેટલું લઈશું, 9 લઈશું, 9.8. ઓકે, તો Vx ની વેલ્યુ કેટલી થશે? V લેવું છે તો Vx સ્ક્વેર પ્લસ Vy સ્ક્વેર. Vx 10t સ્ક્વેર પ્લસ Vy 9.8 સ્ક્વેર. તો કેટલા થશે? 400 પ્લસ 9.8. કેલ્ક્યુલેશન કરી જુઓ, 9.8 સ્ક્વેર. 10 લેશો તો 100 થશે, 100 થશે તો 500 થશે, 500 નું સ્ક્વેર રૂટ નીકાળો. એપ્રોક્સિમેટ 22 પોઈન્ટ સમથિંગ થાય છે. કેટલું થાય છે? 9.8 નો સ્ક્વેર કરી જુઓ તમે, કેટલું થાય છે? કેટલા? 9.8 નો સ્ક્વેર કેટલો થશે? 496.04. જેનું જો આપણે સ્ક્વેર રૂટ નીકાળીએ તો લગભગ 22.4 મીટર સેકન્ડ રેસ્ટો -1 થાય છે. તો આ તો થઈ ગયો વેગ, પરિણામે વેગ થઈ ગયો. હવે જે બીજો ક્વેશ્ચન પૂછ્યો છે આપણને પ્રવેગ, તો બોલો આ પદાર્થ અહીંયાથી નીચે પડી રહ્યો છે, તો નીચે પડી રહ્યો છે તેનો પ્રવેગ કેટલો હશે? અહીંયાથી નીચે પડી રહ્યો છે તો મુક્ત પતન કરતો પદાર્થ છે, તો એમાં આપણે પ્રવેગ કેટલો લીધો છે? 9.8. અહીં પદાર્થ મુક્ત પતન કરતો હોવાથી પ્રવેગ g બરાબર 9.8 મીટર સેકન્ડ રેસ્ટ ટુ -2 થાય, કારણ કે પદાર્થ છોડી દીધા પછી હવે એ પદાર્થ પર કામ કોણ કરશે? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ હંમેશા ગુરુત્વ પ્રવેગ જ થાય.